નવસારીમાં સોમનાથ મંદિરના સંચાલકો દ્વારા રાખવામાં આવ્યો ભેદભાવ. નવસારીમાં જય સોમનાથ હાલ શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. અસંખ્ય નાના મોટા અને વૃદ્ધ શ્રદ્ધાળુઓ મહાદેવજીના વિવિધ મંદિરે ચાલતા વાહનોમાં કે બસમાં દૂર દૂરના ગામોથી દર્શનાર્થે આવે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે મહાદેવજીના દર્શન માત્રથી ભક્તજનોમાં મનમાં દેવો કે દેવ મહાદેવના પોકાર ગુંજવા લાગે છે. ભક્તોના તન અને મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. અલગ અલગ મંદિરમાં પ્રસાદનો લાહવો લેવો એક અલગ જ ગાથા છે. આવી જ રીતે બિલીમોરાની વાત કરીએ તો ખૂબ સરસ અને વિશાળ જગ્યા ધરાવતું સોમનાથ મંદિર, જેમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને અહીં દર વર્ષે મેળો ભરાય છે. હજારો ભક્તો પોતાની આસ્થારૂપે ગરીબોના કલ્યાણ માટે તેમજ મંદિરના સંચાલન માટે દાન ધર્મ કરે છે. સામાન્ય મંદિરોમાં થતી આવી આવકનો ઉપયોગ ભક્તજનોના કલ્યાણ, ભોજન કે ગરીબોની સેવામાં થતો હોય છે. જ્યારે ટ્રસ્ટ મંદિરની જગ્યા મેરેજ હોલની જગ્યા ભાડે આપી લાખો રૂપિયા કમાય છે, તેમ છતાં આ મંદિરના સંચાલકોને ભક્તોને પ્રસાદ રૂપે આપવા એક સાકર પણ નથી અને જે દાન આપે એમને જ પ્રસાદ આપવામાં આવે છે. આટલો મોટો ભેદભાવ મંદિરના સંચાલકો દ્વારા ભક્તો માટે રાખે છે, જેનો ખ્યાલ હાલ આ પ્રસાદના ઉદાહરણ રૂપે જોઈ શકાય છે. વર્ષે આશરે કરોડોથી ઉપર આવક ધરાવતા આ મંદિરના સંચાલકો પાસે ભક્તોની લાગણીનું જરાય કદર નથી. ફક્ત ભક્તપારા આવતા ભક્તોને સવારે ચા નાસ્તો આપી નાની સ્કૂલોમાં ગુપ્ત રકમની નોટબુકનું વિતરણ કરી ઉપકાર કરતા હોય એમ વર્તે છે. આવતા અંકે સંચાલકો વિશે ઘણી માહિતીઓ લઈ આવીશું. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય. કૃપિસ કૈશ્યપ, જેડ એસ ટીવી, નવસારી.